હેલો, આપણે જે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ જેમ લાઈઝ ઇન કનેક્શન્સ. કનેક્શન મીન્સ કે આપણે લેબર અને મેનેજમેન્ટનું જે રિલેશન્સનું આપણે ડિસ્કસ કરીએ છીએ, તો એ બે વચ્ચેના કનેક્શન્સ માટેના જે ફંક્શન્સ છે એ કયા છે? એમ્પ્લોયર રિલેશન્સ, આઉટસાઇડ ગ્રુપ્સ, પબ્લિક રિલેશન્સ, સજેશન પ્લાન્સ એન્ડ ધેર યુઝીસ. તો આ જે ચાર પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. એમ્પ્લોયર રિલેશન્સ જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે કે એમ્પ્લોયર રિલેશન્સ છે એ આપણે તો જ મેન્ટેન કરી શકીએ જો ગ્રાઇવન્સીસ છે એ ઓછા થાય, અથવા તો આપણે એમને સોલ્વ કરી શકીએ અને સેટિસ્ફેક્શનવાળો આપણે વે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. સ્પેશિયલી કલેક્ટિવ બાર્ગેનિંગ વિથ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ સેટલિંગ ધ ગ્રાઇવન્સીસ. લોંગ ટર્મ અસોસિએશન આર અટેમ્પ્ટેડ બાય ઇન્વોલ્વિંગ ધ એમ્પ્લોયઝ એન્ડ ધેર ગ્રુપ્સ ઇન અ એમ્પ્લોય એન્ગેજમેન્ટ એક્ટિવિટી. તો આપણે જે એમ્પ્લોયઝ છે, બરાબર છે, એ જે લોંગ ટર્મ અસોસિએશન્સ છે અટેમ્પ કરવાના છે, બરાબર, તો એનું ગ્રુપ છે એમ્પ્લોય એન્ગેજમેન્ટ એક્ટિવિટી છે. એમ્પ્લોય એન્ગેજમેન્ટ એક્ટિવિટી છે એ પ્રોપર મેન્ટેન થાય, એના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થશે, તો જ રિલેશન્સ અને કનેક્શન્સ છે એ મેન્ટેન કરી શકશું. નેક્સ્ટ છે આઉટસાઇડ ધ ગ્રુપ. લાયઝન વિથ ધ આઉટસાઇડ ગ્રુપ્સ એન્ડ પર્સનલ ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ વિથ વેરિયસ કેડ્રેસ મીન્સ ફ્રેમ્સ ઓફ મેનેજમેન્ટ સ્ટાફ. Building a network with personal department of other company helps an organization in fine tuning its policies with that of the other firms. It remains abreast with industrial norms and industrial standard. Industrial norm and industrial standard che ena mate yene help karse ke koi emne mano ke koi problems che athva to koi policies che ke jema અમુક ટાઈમ આવે આવે પછી એમાં એની અંદર આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય, અથવા તો આપણે રિજિડિટી મેન્ટેન થતી હોય અને આગળ ફ્લેક્સિબિલિટી હતી એટલા માટે અપ્લાય કરેલી હતી, હવે એ પ્રોબ્લેમ કરે છે, તો એના માટે આપણે ઘણા બધા એનાલિસિસ કરીને આપણે એને ચેન્જ કરવી જોઈએ. બિલ્ડિંગ નેટવર્ક બિલ્ડિંગ કરવું જોઈએ. આઉટસાઇડ ધ ગ્રુપ છે એના આપણે સજેશન્સ લેવા જોઈએ. પબ્લિક રિલેશન. Industrial relation attempt to maintain the good social image and want to convey its existence as a sub part of the system. So public relations che a good social image che maintain karse athva to existence enu che want to convey its existence as a sub part of the system. To eni sub part system che e rite ene maintain karvanu che e pan ek company na system no j ek part che industrial relations e rite ene public relations che ane industrial relations che be maintain karvana che. સજેશન પ્લાન્સ એન્ડ ધેર યુઝીસ. તો એના પ્લાન્સ અને યુઝીસ છે, એના સજેશન્સ પ્લાન્સ છે એન્ડ ધેર યુઝીસ ઇન લેબર મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્શન કમિટીઝ. ઇટ ગિવ્સ અ ફેર ચાન્સીસ ટુ એમ્પ્લોય ઇન વોઇસિંગ ધેર ઓપિનિયન્સ એન્ડ સજેશન્સ. તો આ જે એ કમિટીની અંદર એમ્પ્લોય પાસે રાઇટ છે કે એ પોતાના જે પ્રોબ્લેમ્સ છે, ગ્રાઇવન્સીસ છે, એના માટે અવાજ ઉઠાવી શકે, વોઇસિંગ કરી શકે અને ઓપિનિયન અને સજેશન્સ આપી શકે. કન્સ્ટન્ટ એન્ડ અધર પ્રોબ્લેમ્સ ઓફ ધી લેબર આર ડિસ્કસ્ડ એન્ડ ડિસિઝન્સ આર ટેકન. તો કન્સ્ટન્ટ અને પ્રોબ્લેમ્સ ઓફ લેબર્સ આર ડિસ્કસ્ડ એન્ડ ડિસિઝન્સ છે એ લેવામાં આવશે. બધા જે પ્રોબ્લેમ્સ છે એની સાથે ડિસ્કસ કરવામાં આવશે, એનું સોલ્યુશન કાઢી અને પછી ડિસિઝન્સ લે છે એ લેવામાં આવશે. નેક્સ્ટ છે રિસર્ચ. રિસર્ચની અંદર ત્રણ પોઈન્ટ છે. ઓક્યુપેશનલ ટ્રેન્ડ, એનાલિસિસ ઓફ લેબર ટર્નઓવર, કંટ્રોલ ઓફ ઓપરેશનલ વેઇઝ સર્વેઝ, ફિસ્કલ રિસર્ચ એન્ડ એનાલિસિસ. તો કંટ્રોલ ઓફ ઓપરેશન સર્વેસ એન્ડ ફિઝિકલ રિસર્ચ અને એનાલિસિસ છે એની અંદર કઈ રીતે સર્વેઝ છે એ કરવાના છે, એને કંટ્રોલ કઈ રીતે કરવા, ફિઝિકલ રિસર્ચ અને એનાલિસિસ કરવાનું છે, બિહેવિયરનું એનાલિસિસ, વર્ક એનાલિસિસ કરે અને પછી જ ડિસિઝન્સ લેવાના છે. તો આ રિસર્ચનો એક ટ્રેન્ડ છે. ઓક્યુપેશનલ ટ્રેન્ડ્સ. હાઉ ઇઝ ધ આ જે રિસર્ચ છે એની અંદર ઓક્યુપેશનલ ટ્રેન્ડ્સ છે જો આપણે ફાઇન્ડ આઉટ કરો છે, એના માટે કયા કયા ક્વેશ્ચન્સ આપણે છે એ પૂછીએ તો એના કારણે આપણને જે આન્સરની જરૂર છે એ આવશે. હાઉ ઇઝ ધ એમ્પ્લોય ચેન્જિંગ, વોટ ન્યૂ થિંગ આર અધર કંપનીઝ ડુઈંગ, વોટ આર ધ ન્યૂ નોર્મ્સ, હાઉ કેન અ કંપની બીકમ અ ટ્રેન્ડ સેટર એન્ડ બી સીન ફેવરેબલી બાય ધ સ્ટાફ, વોટ આર ધ ન્યૂ હેઝાર્ડ્સ ક્રોપિંગ એડ્રેસ્ડ. હાઉ ઇઝ ધ એમ્પ્લોય ચેન્જિંગ, તો તમારી કંપનીની અંદર એમ્પ્લોય કઈ રીતે ચેન્જ થાય છે, ટર્નઓવર રેશિયો જે છે એ વધારે કેમ છે, વોટ ન્યૂ થિંગ આર અધર કંપની ડુઈંગ. તો આપણે અધર કંપની કરતાં ઓછું પ્રોડક્શન કરીએ છીએ અથવા તો આપણે કોમ્પિટિશનમાં પાછળ છીએ, તો એવું શું કામ થાય છે, શું ન્યૂ થિંગ અધર કંપની કરે છે, વોટ આર ધ ન્યૂ નોર્મ્સ, ન્યૂ નોર્મ્સ કયા કયા છે, હાઉ કેન અ કંપની બીકમ અ ટ્રેન્ડ સેટર, તો ટ્રેન્ડ સેટર એ કઈ રીતે બની શકે,
એન્ડ બી સીન ફેવરેબલી બાય ધ સ્ટાફ. તો આપણે સ્ટાફમાં ફેવરેબલ કઈ રીતે બની શકીએ અને નવા નવા હેઝાર્ડ્સ જે આવે છે તો એના માટેનું શું મેઇન સોર્સ કયો છે? ધ આન્સર ટુ સચ ક્રિટિકલ ક્વેશ્ચન્સ આર ફાઉન્ડ આઉટ બાય ધ રિસર્ચ. રિસર્ચથી આપણને મળી શકે. વોટ આર ધ સોશિયલ એન્ડ ફિઝિકોલોજીકલ ઇસ્યુડ ધેટ નીડ ટુ બી વર્ક. તો એના કારણે કયા કયા જે ઇસ્યુઝ છે કે જે વર્ક કરી શકે એ આપણે જોવાના છે. ઓક્યુપેશનલ ટ્રેન્ડ. નેક્સ્ટ છે એનાલિસિસ ઓફ લેબર ટર્નઓવર. એનાલિસિસ ઓફ લેબર ટર્નઓવર. વાય ડઝ એન એમ્પ્લોય રિમેન એબસન્ટ ઓર વાય ડઝ હી લીવ ધ કંપની. તો એ કંપનીને શું કામ લીવ કરે છે? વોટ આર ધ વેલ્યુ એડિશન્સ ધેટ કુડ નોટ બી સર્વડ બાય ધ કંપની. બરાબર, કે કયા એવા વેલ્યુ એડિશન્સ છે કે જે કંપની સર્વ નથી કરી શકતી. વોટ નીડ્સ ઓફ હિઝ મેક હિમ શિફ્ટ ટુ ન્યૂ ઓર્ગેનાઇઝેશન. તો ન્યૂ કઈ શિફ્ટ છે કે જે ન્યૂ ઓર્ગેનાઇઝેશને શિફ્ટ કરવાની છે, તો કઈ કઈ એવી ન્યૂ નીડ્સ છે? બરાબર છે, વેલ્યુ એડિશન છે કે જે કંપની સર્વ નથી કરતી એ કઈ છે? બરાબર છે, તો હવે એ શું એડિશન્સ કંપનીએ કરવું જોઈએ લેબર ટર્નઓવર ઘટાડવા માટે? આન્સર ટુ ધીસ ઇનેબલ ધ કંપની ઇન અવોઇડિંગ ધ ફ્યુચર અકરન્સ ઓફ ધી એક્સેસિવ લેબર ટર્નઓવર એન્ડ ઇટ ગીવ ધેમ અ ચાન્સ ટુ બી ઇન અ એમ્પ્લોઈઝ શૂઝ. બરાબર, તો એ લેબર ટર્નઓવર છે એ ઘટાડી શકે, અથવા તો એને ચાન્સ છે કે એમ્પ્લોઈઝ છે એમને પ્રોપરલી હેન્ડલ કરી શકે, તો લેબર ટર્નઓવર છે એ ઓછો થશે. નેક્સ્ટ છે કંટ્રોલ ઓફ ઓપરેશન સર્વેઝ, ફિસ્કલ રિસર્ચ એન્ડ એનાલિસિસ. એવરેજ ટાઈમ ટેકન ફોર વેરિયસ સબ એક્ટિવિટીઝ આર કમ્પેર્ડ ટુ ધેટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ. તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ બનાવેલા છે કે એવરેજ ટાઈમ પર્ટિક્યુલર એક્ટિવિટી કરવા માટે કેટલો લાગે છે, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હવે એમ્પ્લોય છે ઓછું કામ કરે છે સ્ટાન્ડર્ડ આર્સની અંદર તો કઈ રીતે, તો એના રીઝન્સ શું છે એ ફાઇન્ડ આઉટ કરી શકશે. એક્સેસિવ ડેવિએશન એન્ડ ધ અધર પ્રોબેબલ રીઝન્સ ઓફ ઇટ આર ફાઉન્ડ એન્ડ ડીલ્ટ વિથ. લેબર કોસ્ટ આર મેઝર્ડ વિથ હિસ્ટોરિકલ કોસ્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ડેવિએશન એન્ડ ટુ કંટ્રોલ ઇટ્સ રિકરન્સ. તો રિકરન્સ છે અને એનો કંટ્રોલ છે, અને ડેવિએશન્સ છે જે ફાઇન્ડ આઉટ કરવાના છે, લેબર કોસ્ટ છે મેઝર કરવાની છે, એ છે બધું જ છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે કે કઈ રીતે એવરેજ ટાઈમ છે એ આપણે મેન્ટેન કરવાનો છે, ઓછા ટાઈમની અંદર ક્વોલિટી વર્ક કઈ રીતે કરવાનું છે, તો એના માટે સર્વેઝ છે કરવા પડશે. નેક્સ્ટ છે આપણે ડિસ્કસ કરવાનું છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગની અંદર ટુ વેઝ છે, ટુ પોઈન્ટ્સ છે, રિપોર્ટ ઓફ વર્કિંગ એન્ડ મેરિટ રેટિંગ અને રેકોર્ડ. તો રિપોર્ટ કરવા માટે આપણે રેકોર્ડ્સની જરૂર પડે, વર્કિંગનું રિપોર્ટ કરવું પડે, મેરિટ રેટિંગ છે એ કરવું પડે, તે આપણે ડિટેલ ડિસ્કસ કરવાનું છે. ફર્સ્ટ છે રિપોર્ટ ઓફ વર્કિંગ એન્ડ મેરિટ રેટિંગ. સ્ટેટસ ઓફ વર્ક કમ્પ્લીશન, કે આપણું વર્ક કેટલું કમ્પ્લીટ થયું છે. ફોર એક્ઝામ્પલ કે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ છે, તો કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટની અંદર કેટલું વર્ક કમ્પ્લીટ થાય એના માટે જે એના મેઇન કોન્ટ્રાક્ટર હોય એના સર્ટિફિકેટ છે, આટલા પર્સન્ટે વર્ક ઇસ્યુ થયું છે, કમ્પ્લીશન થયું છે એના ઇસ્યુ કરતા હોય છે. તો એવી જ રીતે આમાં સ્ટેટસ ઓફ વર્ક કમ્પ્લીશન છે એ, કે કેટલું વર્ક છે એ કમ્પ્લીટ થયું છે. ગ્રુપ વાઇઝ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશન ટુ ધ ઓર્ગેનાઇઝેશનલ ગોલ ઇઝ મેઝર. તો ઓર્ગેનાઇઝેશનલ ગોલ છે એ મેઝર કરવાનો છે. સ્ટાન્ડર્ડ ફોર પરફોર્મન્સીસ આર સેટ એન્ડ કમ્યુનિકેટેડ ટુ ધ સ્ટાફ. સ્ટાફને કમ્યુનિકેટ કરવાનું પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ કઈ રીતે છે એ જોવાનું છે. અચિવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ ઇઝ મેચ્ડ અગેન્સ્ટ સેટ ટાર્ગેટ. તો અચિવમેન્ટ છે, ઓબ્જેક્ટિવ છે એ પૂરા થઈ જવા જોઈએ, આપણા સેટ ટાર્ગેટ છે એની સાથે મેચ કરતા હોવા જોઈએ, એમ્પ્લોયના ટાર્ગેટ આપણા સાથે મેચ થવા જોઈએ અને અચીવ થવા જોઈએ. નેક્સ્ટ છે રેકોર્ડ્સ. એમ્પ્લોય રેકોર્ડ ઓલ ધ પર્પસ. બધા રેકોર્ડ છે એ કરશે, બધા પર્પસ રેકોર્ડ ઓફ એવરી એમ્પ્લોય, બધા એમ્પ્લોઈઝને રેકોર્ડ કરશે. નેમ્સ, એડ્રેસીસ, ડેટ ઓફ બર્થ, જોઈનિંગ ડેટ, ટાઈપ ઓફ વર્ક, કયા ટાઈપનું વર્ક કરે છે, ટ્રાન્સફરેબિલિટી મીન્સ કે એને ટ્રાન્સફર કોઈ ટ્રાન્સફરેબિલિટી પોસિબલ છે કે નહીં, બીજા ટાઈપનું વર્ક આવડે છે કે નહીં, કી ડિલિવરેબલ્સ, ડેટ્સ ફોર કમ્પ્લીશન ઓફ પ્રોબેશન પીરિયડ્સ, રૂલ્સ ફોર પ્રમોશન્સ, પ્રમોશન માટેના શું રૂલ્સ છે, વર્કિંગ ડેઝ કેટલા છે, એના રિસેસના આર્સ કેટલા છે, રિક્રુટમેન્ટ પોલિસી, પે સ્કેલ ઓફ ધ એમ્પ્લોય એટસેટ્રા નીડ ટુ બી રેકોર્ડેડ. તો ઘણી બધી આ બધી પોલિસીસ છે, બધું જ રેકોર્ડ કરવામાં આવશે. કેટલી લીવ આપવામાં આવશે, લીવ અવેલ્ડ ફોલિંગ ડ્યુ ટુ ધ ડ્યુ ઓફ ધી રિટાયરમેન્ટ બેનિફિટ, ડેટ ફોર ટ્રેનિંગ એટસેટ્રા, આ થી રેકોર્ડેડ આ બધું જ છે એની અંદર રેકોર્ડ કરવામાં આવશે. ઇન એડિશન ટુ ધ અબોવ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, અટેમ્પ્ટ ટુ મેન્ટેન ધ સ્ટ્રિક્ટ અધરન્સ ટુ ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એક્ટ. તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ એક્ટ છે એના પ્રમાણે પણ ઘણા બધા રૂલ્સ છે બનાવવામાં આવેલા છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ માટે. ધે આર વર્કમેન કમ્પેન્સેશન એક્ટ 1923, મેટર્નિટી બેનિફિટ એક્ટ 1947, મિનિમમ વેજીસ એક્ટ 1948,
એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એક્ટ 1952, પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972. આ પાંચ અલગ અલગ એક્ટ છે એ બનાવવામાં આવેલા છે. એઝ પર ધ ગવર્મેન્ટ લો, સોલ્યુશન ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ કેન બી બ્રોટ બાય ધ, તો આ જે ગવર્મેન્ટ લો છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થાય છે એના કારણે એનું સોલ્યુશન્સ છે એ ગવર્મેન્ટ લો દ્વારા લેવામાં આવેલું છે, તો એના માટે કોઈ કયા વ્યક્તિઓ છે કે જે આ લેવા છે, તો કે વર્કિંગ કમિટી કે જે આની ઉપર ડિસપ્યુટ છે એનું એનાલિસિસ કરીને એનું સોલ્યુશન કાઢશે, કાઉન્સિલેશન્સ ઓફિસર, કોમ્પ્રોમાઇઝ કાઉન્સિલ, ઇન્ક્વાયરી કોર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ. તો આ લોકો છે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ થશે એનું સોલ્યુશન લાવશે એઝ પર ધ ગવર્મેન્ટ લો. નેક્સ્ટ જે આપણો ટોપિક છે, સજેશન ટુ ઇમ્પ્રુવ ધ હ્યુમન રિલેશન્સ ઇન ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જે સજેશન ઇમ્પ્રુવ કરવાના છે તો એ કઈ રીતે કરી શકીએ? બોથ ધ મેનેજમેન્ટ એન્ડ ધ યુનિયન શુડ ડેવલપ ધ કન્સ્ટ્રક્ટિવ એટીટ્યુડ ટુ વાર્ડ્સ ઇચ અધર. તો આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની અંદર જો આપણે હ્યુમન રિલેશન ઇમ્પ્રુવ કરવા છે તો એના માટેના અલગ અલગ સજેશન્સ આપેલા છે. તો કે પહેલા આપણે એટીટ્યુડ છે એકબીજા તરફનો ઈ છે એ સુધારવાની જરૂર છે. નેક્સ્ટ, ઓલ બેઝિક પોલિસીસ એન્ડ પ્રોસિજર્સ રિલેટિંગ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ શુડ બી ક્લિયર ટુ એવરીબડી ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ ટુ યુનિયન લીડર. તો જે યુનિયન લીડર છે અને ઓર્ગેનાઇઝેશન છે એને ક્લિયર હોવું જોઈએ કે આ પર્સન છે એ રિક્રુટ કરે થવામાં રિક્રુટ કરેલો છે તો એ શેના માટે, એનો શું એઇમ છે અને કંપનીનો એઇમ શું છે, બે મેચ થતા હોય તો જ આપણે એમને રિક્રુટ કરીએ, એટલે હ્યુમન રિલેશન્સ બગડવાનો કોઈ ક્વેશ્ચન જ ન રહે. ધ પર્સનલ મેનેજર મસ્ટ મેક સર્ટેન ધેટ લાઇન પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ અગ્રી વિથ ધ પોલિસીસ. તો બધા જ પીપલ છે એને આપણે અન્ડરસ્ટેન્ડ થાય એવી પોલિસીસ બનાવીએ અને બધા જ પીપલ અગ્રી થાય એવા પ્રકારે આપણે એમને અન્ડરસ્ટેન્ડ એન્ડ સમજાવીએ. ધ પર્સનલ મેનેજર શુડ રિમૂવ ધ એની ડિસ્ટ્રસ્ટ બાય કન્વિન્સિંગ ધ યુનિયન ઓફ કંપનીઝ ઇન્ટિગ્રિટી એન્ડ ધીઝ ઓન સિન્સિયરિટી એન્ડ ઓનેસ્ટી. તો એની ઓનેસ્ટી અને સિન્સિયરિટી છે એ મેન્ટેન થાય એના માટે, એનો ડિસ્ટ્રસ્ટ છે એ રિમૂવ થાય એના માટે, એને સેટિસ્ફેક્શન મળે એવા વર્ક છે કરવામાં આવે, એને કન્વિન્સિંગ મેનરની અંદર સમજાવવામાં આવે. સસ્પિશિયસ રિમર્સ અને ડાઉટ્સ એન્ડ ડાઉટ્સ શુડ બી પુટ ટુ રેસ્ટ. તો રિમર્સ ન ફેલાય, કોઈ ડાઉટ્સ ક્રિએટ ન થાય, કોઈ સસ્પેન્સ ક્રિએટ ન થાય એવું છે એનું ધ્યાનમાં રાખવાનું કે જેથી હ્યુમન રિલેશન્સ બગડવાના કોઈ ચાન્સીસ છે એ ન રહે. ધ પર્સનલ મેનેજર શુડ નોટ ટાઈ વિથ ધ યુનિયન ટુ ગેઇન વર્કર્સ લોયલ ટુ બોથ ધ ઓર્ગેનાઇઝેશન. તો જે પર્સનલ મેનેજર છે યુનિયન અને એના વર્કર બે પ્રત્યે લોયલ હોવો જોઈએ. સેવરલ રિસર્ચ સ્ટડીઝ ઓલ્સો કન્ફર્મ ધ આઈડિયા ઓફ ડ્યુઅલ એલિજન્સ. દેર ઇઝ અ સ્ટ્રોંગ એવિડન્સ ટુ ડિસકાર્ડ ધ બિલીફ ધેટ વન કેન ઓ ધ એલિયન્સ ટુ વન ગ્રુપ ઓનલી. તો એક જ ગ્રુપ છે એનું એ કરશે બરાબર છે. ઘણા બધા રિસર્ચ કરવામાં આવશે જેનાથી કે કોઈ ઇન્ટેલિજન્સ છે અથવા તો અલાઇનેશન્સ છે, ડ્યુઅલ એલિયન્સનો આઈડિયા છે જે આપણે કન્ફર્મ કરવાનું છે બરાબર છે, અથવા તો સ્ટ્રોંગ એવિડન્સની જરૂર છે કે કોઈનો કોઈ એમ્પ્લોય છે એનો શક છે એનો દૂર કરવા માટે સ્ટ્રોંગ એવિડન્સની જરૂર છે, તો એ આપણે પ્રૂવ કરી શકીએ વેરિયસ રિસર્ચ કરવાના જેથી આપણે એમ્પ્લોયના બિહેવિયરનો ખ્યાલ આવે. મેનેજમેન્ટ શુડ એન્કરેજ ધ રાઇટ કાઇન્ડ ઓફ યુનિયન લીડરશીપ. તો એને યુનિયન લીડરશીપ રાઇટ કાઇન્ડ લીડરશીપ છે એને એન્કરેજ કરવાની છે, એને પ્રમોટ કરવાની છે. વાઇલ ઇટ ઇઝ નોટ ફોર ધ મેનેજમેન્ટ ટુ ઇન્ટરફિયર વિથ ધ યુનિયન એક્ટિવિટી ઓર ચૂઝ ધ યુનિયન લીડરશીપ, ઇટ્સ એક્શન એન્ડ એટીટ્યુડ વિલ ગો અ લોંગ વે ટુવાર્ડ્સ ડેવલપિંગ ધ રાઇટ કાઇન્ડ ઓફ યુનિયન લીડરશીપ. તો એમને છે એની અંદર ઇન્ટરફિયર નથી કરવાનું, બટ એના એટીટ્યુડ છે એનો લોંગ વે ડેવલપિંગ છે જે રાઇટ કાઇન્ડ ઓફ યુનિયન લીડરશીપ છે એને પ્રમોટ થાય એના માટેના વેઝ ફાઇન્ડ આઉટ કરવાના છે. મેનેજમેન્ટ ગેટ્સ ધ યુનિયન ઇટ ડિઝર્વ ઇઝ નોટ જસ્ટ એન એમ્પ્ટી ફ્રેસ બરાબર. એ તો ખાલી એક ફ્રેસ નથી, બટ એ મેનેજમેન્ટ રિયલી મીન કરી અને એને ફોલો કરવાનું છે. આફ્ટર ધ સેટલમેન્ટ ઇઝ રીચ્ડ ધ એગ્રીમેન્ટ શુડ બી પ્રોપરલી એડમિનિસ્ટર્ડ. તો જે આપણે એગ્રીમેન્ટ ફાઇનલી જે એગ્રીમેન્ટ ઉપર પહોંચી જાય બરાબર, પછી એને એડમિનિસ્ટર્ડ કરવાનું છે, એને પ્રોપરલી એનાલિસ્ટ કરવાનું છે. ધીસ ઇન્વોલ્વ ધ એપ્લિકેશન ઇન્ટરપ્રિટેશન એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ ધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વિચ ધ પાર્ટીઝ હેવ અગ્રીડ ટુ બોથ ઇન લેટર એઝ વેલ એઝ ઇન અ સ્પિરિટ. તો લેટરની અંદર જે આપણે એગ્રીમેન્ટ બનાવેલો છે એ તો હોવો જોઈએ, એની સાથે સાથે આપણે જે વર્ક કરતા હોય એની અંદર સ્પિરિટની અંદર પણ હોવું જોઈએ. ટર્મ્સ કન્ડિશન બધી જ ફોલો કરવાની છે, બધી વસ્તુની અંદર પાર્ટિસિપેશન કરવાનું છે, એન્ફોર્સમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, ગ્રોથ કરવાનું છે બરાબર છે. આ પ્રકાર જો ફોલો કરવામાં આવશે તો હ્યુમન રિલેશન્સ છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ઇમ્પ્રૂવ કરી શકશું. એના અલગ અલગ સજેશન્સ આપવામાં આવેલા હતા
જે આપણે ડિસ્કસ કરેલા છે. આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.